સુડાની બોર્ડ બેઠકમાં વર્ષ 2022-23નું રૂપિયા 810.58 કરોડનું બજેટ મંજૂર કરાયું. વિકાસ દર, જમીન પ્લોટ વેચાણ આવક અને ચાર્જેબલ FSIથી 594.74 કરોડની આવક ઊભી કરવાનો લક્ષ્યાંક મુકાયો છે. મહેસૂલની આવક 13.4 કરોડ મૂકવામાં આવી છે. રૂપિયા 810.58 કરોડના બજેટમાં વિકાસ કામો પાછળ 694.31 કરોડ ખર્ચ કરવામાં આવશે, જેમાં રિંગ રોડ પાછળ રૂપિયા 100 કરોડ, રસ્તા બાંધકામ પાછળ 150 કરોડ, તાપી શુદ્ધિકરણ માટે 150 કરોડ, પાણી પુરવઠા માટે 1.5 કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 129.30 કરોડ, તેમજ સુવાલી બીચ ડેવલપમેન્ટ માટે 5 કરોડ અને અંતરોરી બુલેટ ટ્રેન સ્ટેશન ડેવલપમેન્ટ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે બોર્ડમાં કામરેજના 4 રસ્તા પર 1 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે. કામને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત હજીરા સાયન રોડથી જહાંગીરપુરા ઓલપાડને જોડતા કેનાલ પર 7.50 મીટરનો રસ્તો બનાવવા સંદર્ભે મંજૂરી અપાઈ હતી. બજેટમાં સુડા વિસ્તારના વિકાસ માટે સૂચિત કરાયેલા પ્રોજેક્ટમાં દેવદ રેલવે લાઇનની ડિંડોલી મધુરમ સર્કલ સુધી 3 કિલોમીટરની લંબાઈમાં 45 મીટરનો DP રોડ પર 4 માર્ગીય રસ્તો બનાવાશે. કામરેજના 23 સહિત સુડા વિસ્તારના 96 ગામોમાં જલ જીવન મિશન યોજના હેઠળ પીવાના પાણીનું નેટવર્ક નાખવા માટે રૂપિયા 418.48 કરોડના DPRને સુડાની બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત કામરેજ તાલુકાના ઉત્તર ભાગના 11 ગામો, દક્ષિણ ભાગના 12 ગામો માટે તાપી નદીમાં ઇન્ટેકવેલ, રાઇઝિંગ બેની ટ્રાન્સમિશન લાઇનની પમ્પિંગ મશીનરી તથા વર્તમાન વસવાટની સીમાઓ સુધી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વગેરેની જોગવાઈ કરી 24 કલાક પાણીની સુવિધા અપાશે, તેમજ દક્ષિણ સુડાનના 73 ગામોમાંથી આવતા 50 વર્ષોની જરૂરિયાતને ધ્યાને લઈને નવો ઇન્ટેકવેલ બનાવવાના કામોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.